नमस्कार। आजे अमदावाद दूरदर्शन केन्द्र द्वारा निर्मित अजरा अमर कार्यक्रम अंतर्गत राष्ट्रीय शायर श्री झवेरचंद मेघाणीना जीवन अने कवन उपर आधारित विशेष कार्यक्रम मेघाणी वंदना भाग बे अमे रजू करीए छीए। मित्रों, आपणे गुजरात राज्यना स्थापनानी 50 वर्षनी उजवणी करी रह्या छीए त्यारे आ विशेष कार्यक्रम मेघाणी वंदना भाग बे जेनी परिकल्पना अभिनय सम्राट पद्मश्री उपेन्द्र त्रिवेदीए करी छे। मित्रों, आपणे उपेन्द्रभाई त्रिवेदीने आपणी वच्चे आवकारीए अने आओ माणीए मेघाणी वंदना कार्यक्रम भाग बे। પોતાના સુરના ઈમાનને વફાદાર રહી કવિતા લખનાર કવિએ સમય આવે સમાજનું નેતૃત્વ પણ કરવું પડતું હોય છે, કારણ કે ભાવિ પેઢી તો કવિ પાસે જ જવાબ માંગશે, ખુશામત કરનારા ચાપલુસિયાઓ પાસે નહીં કે તમે કેમ ચૂપ રહ્યા હતા જ્યારે પ્રજા ધૂળમાં રગદોળાઈ રહી હતી ત્યારે તમે મલે લહેર ને નૌકા વિહાર અને પાણીના એવા ગીતો લખતા હતા। મેઘાણી ભાઈએ એક સરસ મજાનું ગીત આપણને આપ્યું છે કે ધરતીના પટે પગલે પગલે મુઠી ધાન વિના નાના બાળ મરે, પ્રભુહીન આકાશથી આગ જરે, અવરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે, ત્યારે હાય રે હાય કવિતાને પૃથ્વીને પાણી તળાશે ને ગીત ગમે। વાહ મેઘાણી, મૂળ હરેન્દ્રના ચટ્ટોપાધ્યાયના કાવ્ય બિહાઇન્ડ ધ માસ પરથી મેઘાણીભાઈએ આ કાવ્યનો અનુવાદ કર્યો છે। જે ટાયલા કરે છે, વેવલા વેળા કરે છે, પૃથ્વી પાણી પાંદડા ચકલીઓ આના ગીતો લખે છે, એને ખબર નથી કે દુનિયા કઈ રીતે ચાલી રહી છે। એમણે આ કવિઓના દમને ખુલ્લો પાડ્યો છે અને આ કવિઓની સામે, આ કવિતાના પ્રકાર સામે, કવિઓની સામે નહીં તો કવિતાના પ્રકાર સામે અસ્વીકૃતિમાં હાથ ઊંચો કર્યો છે કે નહીં, એનફ ઇઝ એનફ, તારા આ પ્રાણને સંભાળીને રાખ, કવિતારી શક્તિઓને સંભાળીને રાખ, દંભ ગાવા તને કેમ ગમે, જોઈએ આ ગીત કવિ તને કેમ ગમે। धरती
1930 માં મેઘરાણી ભાઈ સાબરમતી જેલમાં હતા. એક દિવસ સાંજે અબ્બાસ અલી તૈયબજીના વિદાય સમારંભ હતો. શ્રી દેવદાસ ગાંધીએ જૂની રોયલ રીડરમાંથી એક ગીત સંભળાવ્યું, સમબડીઝ ડાર્લિંગ. કોઈ ફ્રેન્ચ નર્સે લખેલું, મેરી લા કોસ્ટે. મેઘાણી ભાઈ આ ગીત સાંભળીને એટલા બધા અભિભૂત થઈ ગયા, એટલા બધા અંદરથી ભીંજાઈ ગયા. આ નરસે ગીત લખ્યું હતું, એનો કોઈ ફિયાસી દૂર અજાણી જગાએ મૃત્યુ પામેલો હોય છે, એની સ્મૃતિમાં ગીત એમણે લખ્યું. મેઘાણી ભાઈની આંખે ખીલ ઠોલાવેલા, આંખો બહુ દુખતી હતી, પણ અંધારે અંધારે પણ એમણે આખી રાત જાગીને એ ગીત પૂરું કર્યું અને બીજે દિવસે સંભળાવ્યું. એ ગીત કોઈનો લાડકવાયો, આખી રાત પ્રસૂતિની વેદના સહન કરી ત્યારે કોઈનો લાડકવાયો જન્મે છે. ભાઈ જેલમાંથી છૂટીને મેઘાણી ભાઈ બહાર આવ્યા ત્યારે તો યુવાનોએ આ ગીત ઝીલી લીધેલું, ગુજરાતની પ્રજાને હૈયે ને હોઠે આ ગીત વસી ગયેલું. ફ્રેન્ચ ફૂલવાડીમાંથી ઉપાડેલા છોડ ગુજરાતમાં અનેક ગણી ફોરમ ફેલાવી ગયો, અમર થઈ ગયો. કોઈનો લાડકવાયો, કારણ કે મહાન સર્જકો જ્યારે અનુવાદ કરતા હોય છે ત્યારે માત્ર અનુવાદ નથી કરતા, અનુસર્જન કરતા હોય છે. મૂળ કાવ્યનો ભાવ આત્મસાત કરી અને પછી રસાયણ પ્રગટે છે. મેઘાણીભાઈએ કોઈને કહ્યું નહોત કે આ ગીત મેં સમબડીઝ ડાર્લિંગ પરથી લીધું છે, તો કોઈને ખબર ન પડત. એમ કહેત જ નહીં કે મેં અનુવાદ કર્યો છે, મારું સ્વતંત્ર સર્જન છે તો બધા માની લે. પણ મેઘાણીભાઈ એવું કરી શકે? હરગીજ ન કરી શકે. આ જ તો એની ખૂબી છે આ મહાપ્રાણોની, કે આ રીતના એમણે ગીતો બનાવ્યા જે છે તે ઘરે ઘરે હૃદયમાં ગુંજી ઉઠ્યા છે. આપણે આ કોઈને અનેક રીતે અશ્રુભરી અંજલિઓ આપી છે. આજે આ દર્દના ગીત, આ ખુમારી પહેરતું ગીત, આ યુદ્ધના કોલાહલને, ટેન્કોના ધણધણાટને દબાવી દેતું અને યુદ્ધની સામે નફરતની આગ કવિત્વ શક્તિથી પ્રગટ કરતું ગીત સાંભળીએ, કોઈનો લાડ. રક્ત ટપકતી સો સો જોડી સમરાણથી આવે, કેસર વરણી કમર સેવિકા કોમળ સેજ બિછાવે, ધારી મરતા મરતા રે માતરી આઝાદી. રણ ચૈયા
खमा खमा कर दीने माथे कर मीठो धरती घायल मरता मरता रे माते आ जा थोके लोक उमटता रण जोदाने जोवाने शाहबाशी ना शब्द बोलता रजत में पिछाने निज गौरव के रे गाने जखम जन जागे आयल मरता मरता रे मातनी आ जा दीदारे आयल मरता मरता रे मातनी आ जा दीदारे एनु शीर खोड़ा माले लाविन कोई खबरे पूछावे कोई लाडकवायानी घायल मरता मरता रे मातनी आ जा दीदारे कड़ियाए जुल्फानी मगर हसे को माता ए गालोनी सुधा पिनारा होठ हसे बेरा तारे चुंबन चोड़ाता पामशे लाडकड़ो साता घायल मरता मरता रे मात आ जा दीदारे मरता मरता रे मात रे आ जा दीदारे एनी भस्मा कित भूमि पर ने पत्थर पर कोतर शोमा कोई कविता लांबी लख खाक पड़ी आई कोई न लाडकवाय लख जो राख पड़ी आई कोई लाडकवायनी घायल मरता मरता रे भारत मानी आजादी गाने
आजादी गावे मातनी आजादी गावे मातनी आजादी गावे भाई बहन की हेत प्रीतना घना गीतों में गणी भाई लख्या छे ओळख्यो ओळख्यो मानी आंखियों ने अणसार बाप नी बोलाशे वीर ने ओळख्यो बहन मोटी होय तो भाई ने एम ओळखी ले छे नानी बहन होय छे तेना माथानी फूलनी वेणी गूंथवा माटे नानो भाई फूलवाड़ियोमांथी फूल वीणी वीणीने लावतो होय छे પણ સાર દુકાળ છે નીર ડૂક્યા છે બેન સાસરે છે નાની બેન છતાં ભાઈ સંદેશો મોકલે છે મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી બેન તારા માટે ચંપો ચમેલી જુઈ જાય મોગળો એ ફૂલો તો નહીં લાવી શકું અણસાર પણ હું ડુંગરોની ટોચે ચડીને કેસુડા લાવીશ હું પાડોની ખીણોમાં ઉતરીને કેવડો કરેણ એવા જંગલી ફૂલો લેતો આવીશ પણ તારી વેણી જરૂર ગૂંથીશ તારા કોળ હું જરૂર પૂરા કરીશ દુષ્કાળે દળી નાખેલા ભાઈ નાની બહેનના લાડકોળ પૂરા કરવા માટે કેવા અછોવાના કરે છે કેવા વલખા મારે છે કે મારી બહેન એકવાર આવે અરે દુકાળ શું છે દુકાળને તો ભરી પીશું દુકાળને દળી અને દળી દળીને પી જનારા માણસો પોતાના માનવ પ્રતાપને કેવી રીતે અજવાળે છે તાવાળ મારે ભાવ દે બેલી
मेघाणी भाई ज्यां ज्यां गया गीतों ढूंढवा माटे बहनों मन मोकड़ा करीने पोताना गीतों एमने आप्या चारणों पोतानी विद्या आपी अने मेघाणी भाई एमां संशोधन करी करीने चाली चाली ने ए पद्मना पराग ने खूब धराई धराई ने पीधा एटलुं ज नहीं एमांथी भावि पेढ़ी माटे मधपूड़ा पण बांध्या अने कवितामां उतार्या पति पत्नी ना रिसामणा मनामणा कवितामां उतरीने केटला धन्य बनी जाय छे प्रवाहिता केटली बधी आम आगळ वधे छे ने कठोरता जे छे ए प्रवाहिता थई जाय छे आवुं ज गीत आवी रूढ़ी अजवाळी रात राते ते रमवा निसर्या माणा राज पोतानी पत्नी नो विरह सहज पण सहन न करी शकनार पति एने रासे रमवा जवानी ना पाड़े छे पण स्त्री हट हठीली स्त्री धरार रास रमवा निकली जाय छे पति ने रीस चढ़े छे चाकरी जवाना बहाने घोड़े पलाण मांडे छे अने निकले छे पण स्त्री चतुर छे तरत जेने आतरी ले छे लगाम पकड़ी ले छे अने समझावी फुसलावी ने एने घरे लई आवे छे दाम्पत्य जीवन नी आ खाटी मीठी चेष्टाओ अने एमांथी उभी थती लागणीओ मां आपणे पण भींजाईए आवी रूढ़ी अजवाळी रात रासे ते रमवा नीसर्या माणा रात
મેઘાણી ભાઈએ લોકજીવનની જે પરકંબા કરી તેમાં સાગરખેડુની જેમ ગીર પ્રદેશમાં વસતા માલધારીઓની પણ એમણે પ્રદક્ષિણા કરી. માલધારીઓ સાથે એમના સંબંધો બહુ આત્મીય હતા. આ માલધારીઓ માટે પશુધન એ માત્ર આર્થિક ઉપાર્જનનું સાધન નહોતું, પણ એમનું લલિત ઉર્મીધન હતું, એમના સાહસનું સાથી અને પ્રેમનું પોષક હતું. સાવજની સામે સોટો લઈને ધસી જનાર તુલસીશ્યામ પાસે ખજૂરીના નેસની 14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ આનું જીવંત દ્રષ્ટાંત છે. આજથી 35-36 વર્ષ પહેલા દૂરદર્શન કેન્દ્ર મુંબઈ પરથી મેં ચારણ કન્યા ગીત રજૂ કર્યું હતું. એ ગીત ખૂબ વખણાયેલું. આજે મેઘાણી વંદનાના કાર્યક્રમમાં દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ તરફથી એનું પુનઃપ્રસારણ કરીએ છીએ. તો આપણે નિહાળીએ મેઘાણીભાઈ રચિત ગીત ચારણ કન્યા. બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણાપા દરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગીરીઓની ગોહરમાં ગરજે, ઉગમણો આ થમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે, થરથર કાપે વાડામાં વાછરડા કાપે, કુબામાં બાળકડા કાપે, મદ્રાસે પંખીડા કાપે, ઝાડ તળા પાંદડલા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગનતા કાપે, જળને ચેતન સૌએ કાપે. આંખ જબૂકે, આંખ જબૂકે, કેવી એની આંખ જબૂકે, વાદળમાંથી વીજ જબૂકે, જોટે ઉગી બીજ જબૂકે, જાણે બે અંગાર જબૂકે, હીરાના શણગાર જબૂકે, જોગંદરની ઝાળ જબૂકે, વીર તણી ઝંઝાળ જબૂકે, ટમટમતી બે જ્યોત જબૂકે, સામે ઊભું મોત જબૂકે, ચડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, જમરાજાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે, બરછી સરખા લસલસ કરતી જીભ ઉઘાડે. બહાદર ઉઠે બળકંદાર બિરાદર ઉઠે, બળકંદાર બિરાદર ઉઠે, ફરસી લે તો ચારણ ઉઠે, ખડક ખેંચતો આયર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, ઘર ઘર માંથી માટી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘર નારી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલાગો વાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોખારા ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ મિનારા ઉઠે. ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, નેશ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રણ ગજાવે ચારણ કન્યા, હાથી લોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. ભયથી ભાગ્યો સિંહ
रण तारो भड़वीर भाग्यो रण मेली ने कायर भाग्यो डूंगर नो रमनारो भाग्यो हाथी नो हणनारो भाग्यो जोगीनाथ जटाड़ो भाग्यो मोटो वीर मुछाड़ो भाग्यो नर थई तू नारी थी भाग्यो अरे नानकड़ी छोड़ी थी भाग्यो। आजकल नौजवानों शरीर पर टेटू चौंटाड़े छे। पहलाना जमानामां लोक मेळामां लोको छूंदणा छूंदा होता, छूंदणा मां पोताना प्रियजननुं नाम पण होय, राधा कृष्णनी छवि पण होय, गाले गलफूल टंकावे, कांडे कांकड़ी टंकावे, भमर वचारे टीली ताणे, अने छूंदणा छूंदणानी बाई तेने त्राजवा कहता, त्राजवानी त्रोफनारी बाई એ ત્યાં બેઠી હોય લીલી લીલી નાની નાની કુરડીઓમાં જાત જાતના રંગ ભરીને, એ રંગમાંથી પસંદ કે કયો રંગ પસંદ કરવો છે, એ રંગનું એ છૂંદડું છાંદી છૂંદી આપે, પણ એના કમખામાં સોયું સંતાડી રાખે, જે સંતાપ કરનારી વસ્તુ છે સંતાડીને રાખે, જેવું પસંદ કરે એટલે તરત એને છૂંદવા માંડે, શરીરને કષ્ટ પડે પણ પોતાના પ્રિયજનની સ્મૃતિ શરીર સાથે ચોંટી રહે જકડાઈ રહે એ માટે માણસ સહન કરતો હોય છે। ત્રાજા ત્રોફતાની બાઈ એને ફૂંકતી જાય અને ત્રોફતી જાય, ફૂંકતી જાય અને ત્રોફતી જાય, જેથી કષ્ટ ઓછું પડે। વિધાતાનું પણ આવું જ છે, એણે પોતે ત્રોફેલા ત્રાજવા આપણને બતાવે છે મહાપુરુષોના જીવન ચરિત્રથી। દાખલા તરીકે રામના કપાળ પર કીર્તિની વેલડીઓ એણે ચોંટાડેલી હોય છે, છૂંદેલી હોય છે। ભરતૃના લલાટે જ્ઞાન વૈરાગ્યનો ભેખ લખેલો છે, બતાવે છે આપણને જો કેવા માણસો છે। ગોપીચંદના પીઠ પર એની માતાના આંસુઓથી છૂંદણા કરેલા છે, આપણને થાય હો કેવો મહાન માણસો થઈ ગયા। હા, પણ એણે જે કમખામાં સોયું સંતાડી રાખી છે કે આ મહાપુરુષોને આ મહાન ચરિત્રોને જે કષ્ટો પડ્યા છે તે વિધાતા આપણને કહેતી નથી, એટલે આપણે બધી રીતના છૂંદણા છૂંદાવીએ છીએ, પરંતુ જ્યારે કાળજા વચાળે મોરલો કોરવાની વાત આવે છે ત્યારે સામાન્ય માણસો, અતિ સામાન્ય માણસો, અસામાન્ય માણસો એ મોરલાને અધૂરો ત્રોફાવીને દોટ મારીને ભાગી જાય છે ને કાળજા કોરા રહી જાય છે। મેંગાણીભાઈએ ભજન સાહિત્યમાં અનેક પ્રયોગો કર્યા છે, સ્વરૂપગત અને વસ્તુગત અનેક પ્રયોગો કર્યા છે, એમણે આ ભજનનો પ્રયોગ પણ કર્યો છે, ભજનમાં આ વાત ભૂતીને લાવ્યા છે। એટલે મેઘાણીભાઈએ જે ભજન સાહિત્યનો છેલ્લે છેલ્લે તો એમણે લખવાનું પણ બંધ કરી દીધેલું, નવા કાવ્યો લખતા પણ નહોતા, માત્ર એમ કહેતા કે ભજન સાહિત્યમાં મારી લાગણીનો બધો જ પડઘો પડી જાય છે અને જીવનનો પરમ પરિપાક છે ભજન સાહિત્ય। એ ભજન સાહિત્યમાં મેઘાણીભાઈ લખેલું, બાઈ એક ત્રાજવડા ત્રોફાવનારી આવી, ત્રોફાવો રૂડા ત્રાજવા, એ તો લીલુડા લીલુડા રંગ લાવી, ત્રોફાવો રૂડા ત્રાજવા હો
जेठ जो कोरो जाए तेनो खंड माए खटको नहीं पण अषाढ़ नो एक एक दी वहमो लागे वेरड़ा काल जाळ उनाळो उतरी गयो है अषाढ़ मां ग्रीष्म ने वर्षा राणी ना लगन नी कंकोत्रीओ लखाई गई है अने वरसाद जो खेंचाय तो प्रजाना प्राण पड़ी के बंधाई जाए अने एज वरसाद जो समयसर आवे
तो जनजीवन हिलोड़ा ले। वर्षणी ना वधामणा माटे अनेक अनेक कवियों गीतों लख्या छे, मेघदूत थी लईने चारणी साहित्य सुधी अनेक कवियों एनी अप्रिय ऋतु छे। प्रकृति प्रेमी मेघाणी भाई एमने पण एक गीत लख्यु छे, अद्भुत गीत छे। ग्राम विस्तार में पहली बार मेहुलो त्राटके अने जे माटीनी सुगंध आवे एवी सुगंध आ गीत में छे। आह्लादक जनजीवन एमां गूंथेलू छे। चारणी साहित्यना नाद वैभव अने संसारिक जीवोना व्यवहारिक जीवोना जे मनोभाव आमां गूंथाया छे ते अद्भुत छे। मेघाणी भाई ने आमे मोरलो खूबज प्रिय छे। एमनी अनेक कविता में मोरलो गूंथायो छे। मोरला हो मने थोड़ी घड़ी तारो आप अषाढ़ीलो कंठ खोवायेल वादळी ने हूँ छेली वार साथ पाड़ी लऊं के मन मोर बनी थनगाट करे, अनेक कवियो। परंतु आना अंदर आ कविता में मेघाणी भाई ढेलड़ी अने मोरनु नृत्य, भाई भाभी नु प्रसन्न दाम्पत्य, गरवा गोवाड़ियाना पावा, ए बधाने एवो शब्द देह आप्यो छे के ऋतु वर्णनना अनेक गीतों में मेघाणी भाई नी छटा अनेरी उपसी आवे छे।
પોતાના સુરના ઈમાનને બરાબર વફાદાર રહી સર્જન કરનાર ઝવેરચંદ મેઘાણીને માટે કવિ મકરંદ દવે અંજલિ આપતા કહ્યું છે કે આ ભૂમિના સુપ્ત પ્રાણને ધૂળમહી જે ડબી ગયેલા કાળ તણા જાળાઓમાં જે ફસી ગયેલા ખંડેરોમાં વસી ઢળેલા આ ભૂમિના સુપ્ત પ્રાણને માનવ વેશે થયું જાગવાનું અવતરવાનું મન ને આ ભૂમિના ગર્ભેથી પ્રગટ્યો અમૃતનો જેમ કુંભ લઈને સમુદ્રમાંથી પ્રગટેલા ધન્વંતરી જેવો અહીં સ્વયંભૂ તું મેઘાણી મેઘાણી ભાઈએ જે લાલ કસુંબલ રંગ લાલ ઘેરો રંગ ઘૂંટી ઘૂંટીને પ્યાલા ભરી ભરીને આપણી પાસે મૂક્યો છે એ કસુંબલ રંગનું ગીત જે આપણને આપ્યું છે એના વગર ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમ અધૂરો ગણાય એવું ગીત છે કસુંબીનો રંગ આ કસુંબીના રંગમાં એવા ઘોળી ઘોળીને પ્યાલા ભરેલા છે માતાના ખોળાથી લઈને સાત સાગરને પાર સ્વાધીનતાની કબરો સુધી ભક્તોના તંબુરથી લઈને બિસ્મિલ બેટાઓની માતાના બાલ સુધી સિંહોની ત્રાડોથી વાલી દિલદારની પગની મહેંદી સુધી શહીદોના ધગધગતા નિશ્વાસથી લઈને તમામ સ્થાનોએ જ્યાંથી આપણે પ્રેરણા લઈ શકીએ તેવા સ્થાનો નિશ્ચિત કરીને આપણને આપ્યા છે આ સ્થાનોની પવિત્રતા આ સ્થાનોની શહાદતને આ સ્થાનોની અમહાત્મને આપણે ઓળખીએ છીએ અને એટલે જ બધા એક સાથે ગાય છે કસુંબીનો રંગ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ તો ચાલો આપણે સૌ સાથે ગાઈએ કસુંબીનો રંગ ¡Gracias!
ਜੋ ਸੁਸ